સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના હાઈવે ઉપર મોતની સવારી. સાબરકાંઠાના જિલ્લાના પોલીસ વડા આ બાબતે કંઈ ઘટતું કરાશે કે પછી તેરી ભી ચૂક યા મેરી ભી ચૂક. ખેડબ્રહ્મા તાલુકામાં છાસવારે અકસ્માતના બનાવો બનવા પામે છે, પણ અંબાજી હાઈવે પર ખેડબ્રહ્મા ખેરોજ વડાલી હાઈવે પર પણ દ્રશ્યો જોવા જોઈએ તો મોટાભાગની ગાડીઓ 10 પેસેન્જરની જગ્યાએ 30-40 પેસેન્જરો એક ગાડીમાં જોવા મળે છે. શું આ લોકોને કાયદામાંથી છુટકારો આપવામાં આવ્યો છે કે પછી ગરીબ પ્રજાને જ બાઇક ચાલકોને હેલ્મેટના નામે માત્ર પૈસા વસૂલ કરવાની સત્તા આપવામાં આવી છે. આ ગાડીવાળા દર મહિને મસ મોટી રકમ હપ્તા પેટે ચૂકવાતી હોવાથી છૂટ આપવામાં આવે છે. માત્ર એક જ પોલીસ સ્ટેશનમાં મહિને 700-1000 હપ્તો શટલમાં ફરતા ગાડીવાળા ચૂકવી રહ્યા છે, જ્યારે અન્ય લોકોને હેલ્મેટ પીયુસી વીમાના નામે માત્ર પૈસા વસૂલ કરી રહ્યા છે. સ્થાનિક પોલીસ જે યાત્રીઓમાં સ્પષ્ટ દેખાઈ રહી છે, જ્યારે ખેડબ્રહ્મા શહેરમાં ટ્રાફિક કંટ્રોલરના નામ પર પણ મસ મોટી લૂંટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. અને ખેડબ્રહ્મા સ્થાનિક હેડ ટ્રાફિક કોન્સ્ટેબલ જાહેરમાં સિગરેટના ધુમાડા કાઢીને પોતાની ખાખી વર્દીનો ખોફ બતાવી રહ્યા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેઓ પોતાની કામગીરી જાતે કરવાને બદલે ટીઆરબી જવાનો પાસે કરાવી રહ્યા છે. ખરેખર શું આ નીતિ નિયમો બધાને લાગે છે કે આ ગાડીવાળાને જ શું કાયદો લાગુ નથી પડતો કે પછી પોલીસની હપ્તાની લાઈમાં આમ જ લૂંટાતી રહેશે પ્રજા? જિલ્લાના વડા આ બાબતે કંઈક ઘટતું કરે તેવી પ્રજાની માંગ ઉઠવા પામી છે. રમેશ વૈષ્ણવ, ZS TV, ખેડબ્રહ્મા.